नमस्कार सीधा संवाद में आपनो स्वागत हो चुनेहल હડતાળ આંદોલન રેલી ધરણા અત્યારે જો વાત કરવામાં આવે તો આ રોજિંદા શબ્દો બની ગયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક સરકાર અથવા તો સરકારની સાથે જોડાયેલા જુદા જુદા વિભાગ છે તે આ મુદ્દે ક્યાંક સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે અને સાથે તેમના જે પડતર પ્રશ્નો છે તેને લઈને સરકારને એ આજી કરે છે વિનંતી કરે છે કે અમારી માંગ છે એ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે આપણે પણ જાણીએ છીએ કે મોંઘવારી બેરોજગારી મુદ્દા છે તે પણ અત્યારે આસમાન છૂઈ રહ્યા છે અને બસ આ જ કારણ છે કે આ વિરોધ છે તે શાંત થવાનું નામ નથી લેતો વાત કરીએ આરોગ્ય કર્મીઓના હડતાળની તો અડતાળીસ જેટલા દિવસ વીતી ગયા છે ને તેમ છતાંય હડતાળ સમેટાઈ નથી એકવાર એવી પણ જાહેરાત થઈ હતી કે હડતાળ સમેટવામાં આવી છે ત્યાર પછી ગઈકાલે પણ એવું થયું કે સરકારે પ્રયાસ કર્યા કેટલીક ચોક્કસ રકમ વધારી છે તેવી જાહેરાત પણ કરવામાં આવી અને તેમ છતાંય આજે પણ એવી ઘટના બની કે એ જાહેરાત છે તેની કોઈ અસર ના થઈ અને આજે પણ જે સત્યાગ્રહ છાવણી ખાતે આપણે જોવામાં આવ્યું કે જે પ્રમાણે આંદોલન હડતાળ એ યથાવત છે તો આ જ મુદ્દા પર આપણે વાત કરવી છે આરોગ્ય કર્મીઓનું અકડ વલણ આજ વિષય પર આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે કરુણા ગોંડલિયા કે જે ફિમેલ હેલ્થ વર્કર છે કરુણાજી આપનું સ્વાગત છે નમસ્કાર સાથે જ પ્રફુલ્લ ત્રિવેદી સર એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ આપણી સાથે છે સર આપનું પણ સ્વાગત છે રાજકોટથી આપણી સાથે જોડાયા છે વિશ્લેષક મિલન ખીરા મિલનભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અડતાળીસ દિવસ જેટલો સમય વીતી ગયો છે ખૂબ જ લાંબો કાળ કહી શકાય અને અડતાળીસ દિવસ દોઢ મહિના જેટલો જ્યારે સમય વીતે ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે ક્યાંક જનતાની હાલાકી છે એ પણ વધી રહી છે કદાચ આપણે એવું માનીએ કે એક બાજુ સરકાર છે એક બાજુ આંદોલનકારીઓ છે પરંતુ જે પીસાય છે તે દર્દીઓ છે એ બાબત બહુ જ સ્પષ્ટ છે આજની ઘટનાની જો વાત કરવામાં આવે તો જ્યારે આંદોલનકારીઓ છે તેમાંના જ એક આશીષ બ્રહ્મભ્ટે આજે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી હતી ત્યારે આશીષ બ્રહ્મભટ્ટે આજે શું કહ્યું હતું તે જોઈએ

અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલ્યા છીએ અને હજી સુધી બી ગાંધીજી ચિંધ્યા માર્ગે જ ચાલ્યા છીએ અને ચાલતા રહીશું આ કોઈ ઉગ્ર સ્વરૂપ કોઈ કર્મચારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ નથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલ્યા છે અને ચાલતા રહીશું તેવો હુંકાર પણ આપવામાં આવ્યો છે અને બીજી વાત એ પણ છે કે ક્યાંક સરકાર અથવા તો આંદોલનકારી બેમાંથી કોઈ પણ નમતું નથી જોખવા તૈયાર એવું પણ લાગે છે આ સરકારે ચોક્કસથી પ્રયાસ કર્યો છે કારણ કે ગઈકાલે જે ઘટના બની હતી જે પાંચ મંત્રીઓની કમિટીની જે રચના થઈ છે તેમાં એક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો હતો કે ચાર હજાર રૂપિયા દર મહિને વધારો આપવામાં આવશે તે જાહેરાત પણ સરકારે કરી હતી તો ગઈકાલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે શું કહ્યું તે પણ સાંભળીએ આગેવાનો સાથે માની થઈ હતી માસિક ઉચ્ચક વધારો સ્વાભાવિક છે કોઈ ચર્ચા હોય ત્યારે સરકારમાં પ્લસ માઇનસ થતું હોય છે પણ છેલ્લે જે સરકારની જવાબદારી રૂપે વાત હતી એમાં ચાર હજાર માસિક ઉચ્ચક પગારનો વધારો પણ રાજ્ય સરકાર શ્રી તો જે પ્રમાણે આપણે બંને પ્રતિક્રિયા સાંભળી ગઈ કાલે સરકારે જે જાહેરાત કરી હતી અને તેમ છતાંય એ જે સરકારે જે જાહેરાત કરી છે તે નામંજૂર છે અને તેને કારણે આજે આપણે એ પણ જોયું કે જે વિરોધ પ્રદર્શન છે ધરણા છે તે યથાવત હતા અનેક લોકોને ડિટેન કરવામાં આવ્યા તે પણ આજે દિવસભરની ઘટના રહી છે પરંતુ આજ બાબત આપણે કરુણા ગોંડલિયા તમારી પાસેથી જાણવી છે મૂળ મુદ્દો તમારો શું હતો અને લગભગ મોટાભાગના આંદોલન સમેટા આવ્યા છે પરંતુ તમારામાં હજુ ક્યાંક અસમંજસતા ભર્યું જોવા મળી રહ્યું છે શું છે સમગ્ર મામલો સમગ્ર મામલો એવો છે સાહેબ કે અમારા છેલ્લા ચાર વર્ષથી અમે લોકો હડતાલ કરીએ છીએ અમારા કુલ પહેલાં તેર મુદ્દા હતા એમાંથી અમે ખાલી ત્રણ રાખ્યા છે એની અંદર અમારી ચાર કેડરો છે અને ત્રણ મુદ્દાની અંદર પહેલો અમારો છે કે પગાર વિસંગતતા દૂર કરી અને અમને ટેકનિકલ ગણી અને પગાર વિસંગતતા દૂર કરેલો અમને ઠરાવ જીઆર સાથે જોઈએ હવે સરકારે બે મુદ્દા અમારા સ્વીકારવા માંગે છે કે એકસો ત્રીસ દિવસ જે કોરોના કાળમાં અમે કામગીરી કરી છે રજાના દિવસોમાં એ આપવા માંગે છે જીરો કિલોમીટર પીટીએ પણ આપવા માંગે છે પણ અમારો મેઇન મુદ્દો એ છે સાહેબ કે અમારી પગાર વિસંગતતા દૂર કરો અને જીઆર સાથે ઠરાવ આપો એ સરકાર કોઈ પણ રીતે આપવા માંગતી નથી ઓકે આ તમારો મુખ્ય ઇશ્યુ છે મુખ્ય પ્રશ્ન છે ને એને કારણે ગઈકાલે જે સમાધાનની પણ વાત થઈ સરકારે પ્રયાસ કર્યા પરતું તે ફરી એકવાર વિફળ થયા પ્રફુલ્લ સર આપની પ્રતિક્રિયા જાણવી છે ને સમગ્ર આંદોલન કારણ કે મુખ્ય પ્રશ્ન અહીંયા એ પણ આવે છે કે સામાન્ય રીતે જે આંદોલન હોય ને એ બે ચાર પાંચ દિવસ દસ દિવસે સમેટાઈ જતા હોય પરંતુ લાંબો ગાળો અહીંયા સતત વધે છે અને એમાં એવું પણ થાય કે બંને વચ્ચે વધારે પડતી કડવાશ આવી જાય અને પછી ઉકેલ વધારે અઘરો થઈ પડે કઈ રીતે જુઓ છો આ બાબતને સર નેહલ ગાંધીનગર છે અત્યારે આંદોલનોથી ઘેરાયેલું છે સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે આંદોલનોની એક મોસમ ખીલતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડું છે લગભગ તમામ વિભાગના કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડીને બેઠા છે કર્મચારીઓ સિવાયના અન્ય મંડળો છે એ પણ સામે આવી ગયા છે માલધારી મંડળ હોય કિસાન સંઘ હોય ગૌશાળાના સંચાલકો હોય એટલે કર્મચારી મંડળ સિવાયના પણ સામે આવી હવે જો તમે આરોગ્ય કર્મચારીની વાત કરતા હોય તો જે જિલ્લા સાથે સંકળાયેલા જે હેલ્થ વર્કર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એ જે બધા જ જે લોકોની જે આરોગ્યની સેવાઓ આપતા જે કેન્દ્રો હોય છે ગ્રામ વિસ્તારમાં એની સાથે સંકળાયેલા બધા કર્મચારીઓ છે અને આઠ ઓગસ્ટથી એ લોકો હડતાલ ઉપર છે એટલે હવે લગભગ અડતાલીસ દિવસ થયા છે વચ્ચે એક વખત સમાધાન પણ સધાયું સરકારે પણ જાહેરાત કરી દીધી એમના સંગઠનના નેતાઓએ પણ જાહેરાત કરી દીધી પરંતુ એક સંગઠન મંત્રી મહિલા આગેવાને એમ કહ્યું કે છેલ્લી ત્રણ વખત સરકારે આપણને ખાતરી આપીને આવું આપ્યું નથી તો હવે પરિપત્ર બહાર પડે ત્યારે જ ઉઠીએ હવે એ એ લોકોએ એટલું તો સમજવું જોઈએ કે પરિપત્ર છે એક બહુ લાંબી પ્રક્રિયા છે પરિપત્ર આજ કે ને કાલ બહાર પડી કારણ કે એની જે ટૂંકા ગાળાની ને લાંબા ગાળાની અસરો કેટલી છે એમની આર્થિક અસરો કેટલી છે આર્થિક અસરો પડવાની હોય તો એ નાણાં ખાતા પાસે પણ જાય અલગ અલગ ખાતાની એમાં ઓપિનિયન લેવામાં આવતો હોય છે એટલે સરકાર સાથે જોડાયેલા કર્મચારીઓની એ તો ખબર જ હોય છે કે પરિપત્ર બહાર પાડવો ઠરાવની નકલ હાથમાં આપી એટલું સરળ નથી હોતું એ એક લાંબી પ્રોસેસ છે અને જો તમે લાંબા ગાળા સુધી હડતાલ ઉપર રહેવાના હોય તો સરવાળે ગ્રામજનોને ગામડાના દર્દીઓને નુકસાન થવાનું છે તમે જુઓ કે અત્યારે રોગચાળો છે ચોમાસાની સિઝન છે પશુઓની અંદર લંપી રોગચાળો છે એવા સમયે જ્યારે આરોગ્ય કર્મચારીઓ હડતાલની એક હઠ લઈને બેઠા છે હઠ શબ્દ એટલા માટે વાપરું છે કે ગઈકાલે જીતુ વાઘાણીએ જાહેરાત કરી એ પણ સ્વીકાર્ય નથી વચ્ચે એક સમાધાન થયું એ પણ સ્વીકાર્ય નથી આજે એ લોકોએ રેલી કાઢવાનો પ્રયત્ન કર્યો અને એમની અટકાયત પણ થઈ કારણ કે રેલીના ધરણાની સવારે જ જાહેરાત પોલીસ તંત્રએ કરી દીધી કે મનાય છે એટલે હવે એમનું વલણ ધીરે ધીરે જકી થતું જાય છે હવે જો આરોગ્ય કર્મચારીઓનું જકી વલણ હશે તો એ લોકોની સહાનુભૂતિ ખોઈ બેસશે એટલું જ નહીં સરકારને કડક થવાની ફરજ પડશે તમે જુઓ કે ગામડાની અંદર અત્યારે સડકો તૂટેલી છે રોડ તૂટેલા છે ચોમાસું ભારે છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભરડો છે હવે તમે જુઓ કે ગામડાની અંદર ડૉક્ટરો હડતાલ ઉપર નથી આપણે સ્પષ્ટતા કરી લઈએ પરંતુ કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓ વગર એ લગભગ હેન્ડીકેપ જેવા થઈ જતા હોય છે એની ઊપીડીમાં કેટલી સેવા આપી શકતા છે મોટો પ્રશ્ન છે આજે કાલે સવારે કોઈ પ્રસૂતા બહેન હોય અને એને ડિલિવરી માટે જો કોઈ જગ્યાએ દાખલ ના કરી દેતા તો તૂટેલી સડક ઉપર એને શહેરમાં લઈ જવાનું પણ અઘરું હોય છે એટલું જ નહીં ગામડાના દર્દીઓને શહેરના જે ખાનગી હોસ્પિટલોના ખર્ચા છે એ પોસાતા હોતા નથી એટલે હવે જે આરોગ્ય કર્મચારીઓનું અડતાલીસ દિવસ પછીનું જે જક્કી વલણ છે ને એ ઘણા બધા પ્રશ્નો માગી લે છે કે જો એમની માગણીઓ વ્યાજબી હોય તો સરકારે સત્વરે એમને સ્વીકારી લેવી જોઈએ અને જો વ્યાજબી ના હોય તો સરકારનો અંત હડતાલનો અંત લાવવો જોઈએ કારણ કે ગામડાના જે પ્રજાજનો છે દર્દીઓ છે એ શા માટે બાન મારે કર્મચારીઓ એમના હક માટે લડે છે સરકાર એમના પોતાના કર્મચારીઓ છે એટલા માટે એની સામે છે હવે આ ત્રીજો વર્ગ છે પ્રજા બેની વચ્ચે પ્રજા શા માટે બાનમાં આવે એ પ્રશ્નનો જવાબ નથી તો કર્મચારીઓ આપી શકતા કે નથી સરકાર આપી શકતી બિલકુલ એક બાજુ આંદોલનકારીઓ પાસે જવાબ નથી સરકાર એ માટે મથામણ કરી રહી છે તે પણ આપણે જોઈ રહ્યું છે અત્યારે યુટ્યુબ લાઈવ પર સીધા જ અત્યારે સોળસો લોકો જોઈ રહ્યા છે અને તેમના મોટાભાગના જે આરોગ્ય કર્મીઓ છે તેમનો એક જ પ્રશ્ન છે કે અઠ્યાવીસો ગ્રેડ પે અમને તાત્કાલિક ચૂકવવામાં આવે અમને ટેકનિકલમાં ગણવામાં આવે એક માંગ છે મિલનભાઈ આપની પાસે આવું છે સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય છે કે અડતાળીસ

પણ આની અંદર હું એક ક્યાંકને ક્યાંક ત્રીજો એંગલ પણ જોઈ રહ્યો છું કે જે અત્યારના આંદોલનોની મોસમ ખુલ્લી છે તે ક્યાંકને ક્યાંક જેમ રાજકીય પ્રેરિત છે આ વસ્તુ જેમ કે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે જે રીતના પાટીદાર આંદોલનને થયા હતા અને રાજીનામું આપવું પડ્યું હતું આનંદીબેન તે જ રીતના અત્યારના ક્યાંકને ક્યાંક એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પ્રફુલ્લભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એના ઉપર રાજીનામું આપવા માટેનું પ્રેશર ક્રિએટ કરવા માટેના રાજકીય રીતના પણ આંદોલન થઈ રહ્યા છે એટલે આ એંગલ જે છે એ સરકારે પણ જોવું જરૂરી છે કે આની પાછળ ક્યાંક વિપક્ષ છે અથવા તો ભાજપના પોતાના જ કોઈ અંગત લોકો તો નથી ને કે ભાઈ જે આ આંદોલનને હવા પૂરી પાડી રહ્યા છે બિલકુલ બહુ સ્પષ્ટ આપે વાત કરી તે જવાબ પણ આપણે મેળવવાનો પ્રયાસ કરીશું આગળની ડિબેટમાં મિલનભાઈ જે વાત છે એમાં હું સૂર પુરાવું છું આપણે આગળની એક વખતની ડિબેટમાં આ મેં કહ્યું જ તું કે જે આંદોલનોનો એક રાફડો ફાટ્યો છે એટલે આ તમામ આંદોલનો સ્વયંભૂ છે કે એની પાછળ કોઈ ચાલક બળનો ઇશારો કામ કરી રહ્યો છે એ સૌથી મોટો પ્રશ્ન છે ને આ હોય તો સરકારે શોધી કાઢવું જોઈએ કે ભાઈ આ લોકોને ઈંધણ

સત્તાવન પ્રકારના પ્રોગ્રામો ચલાવીએ છીએ વેક્સિનેશન કરીએ છીએ ડિલિવરીઓ કરીએ છીએ કોપર્ટીઓ મૂકીએ છીએ દરેક રોગને નાબૂદ કરવા માટેના પાયાના કર્મચારીઓ અમે છીએ કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો સૌથી પાયાના કર્મચારીઓ અમે છીએ અને કંટ્રોલમાં અમે જ લાવીએ છીએ મેલેરિયા નાબૂદી સુધી અમે પહોંચી ગયા છીએ પોલિયો નાબૂદ કર્યો શીતળા નાબૂદ કર્યો આટલા બધા અમે કાર્યક્રમો કરીએ છીએ આટલી બધી અમારી જરૂરિયાત છે જેમ સાહેબે કીધું એમ તો શું સરકારને નથી દેખાતું આની જવાબદાર ટોટલ સરકાર છે કારણ કે જો અમે હોત ને તો અમે પેલા નેવું દિવસ સુધી ત્રણ મહિના સુધી પેન આપ્યું હતું સાહેબ તો પેન અમે કર્યું ત્યારે અમે લોકોની લાગણીને સમજીએ છીએ એને હાલાકી ન પડે એટલા માટે જ અમે કરીએ છીએ પણ છતાં સરકારના કાનમાં ચૂ નથી હળતી અને ત્રીજી વાત કે અમે લોકોએ આ ચોથી વાર હડતાલ કરી છે ચૂંટણી જોઈને હડતાલ નથી કરી અમે ત્રણ મહિના પહેલા પેનડાઉન કર્યું ત્યારે ન ખબર પડી પછી આ મુદ્દો સાચો છે કે ભાઈ અમારા નેતાઓએ એવું વિચાર્યું હતું પણ અમને ત્રણ વાર દગો કરવામાં આવ્યો છે આ સરકાર દ્વારા ત્રણ વાર લેખિતમાં આપ્યું છે છતાં પણ એ પ્રશ્નોનું સોલ્યુશન નથી આવ્યું એટલે કર્મચારીઓ માનવા તૈયાર નહોતા અને કર્મચારીઓ જે જગ્યાએ છે બરોબર છે કારણ કે સરકારને જો અમે આટલી ગાંધી ચિંધિયા માર્ગે જ બેઠા હોય તોય નથી દેખાતું આજે તો અમારી એ એનસી બેનને પાટા મારેલા છે પડી ગયેલી છે બેનોને ઘસડવામાં આવેલી છે કપડા ફાટી ગયા છે એક ભાઈને તો છાતીમાં પાટું માર્યું છે બીજા હોસ્પિટલમાં એડમિટ છે તો શું આવલણ સારું છે મારું કહેવાનું એમ છે શું ગાંધી ચિંતિયા માર્ગે હડતાલ કરવી અથવા તો વ્યક્તિગત આવેદન આપવું શું એ ખોટું છે આટલું બધું કામ કરીએ છીએ સરકાર પોતે સ્વીકારે છે તો કેમ નથી સ્વીકારતી કે અમે ટેકનિકલ છીએ અમારા જે લેટરો થાય છે એમાં અમને જે ટ્રેનિંગ આપવામાં આવે છે એમાં ટેકનિકલ ગણાવે છે સાહેબ તો એમાં ટેકનિકલ છીએ તમારે અમને ઉચ્ચતર આપવામાં કે પગાર વિસંગતતા દૂર કરવામાં અમે ટેકનિકલ નથી આવું તો ક્યાં નો ન્યાય છે સાહેબ તમે ગુજરાત ખાલી ગુજરાત નહીં સાહેબ તમે હરિયાણા જુઓ બરોબર છે ત્યાંનો ગ્રેડ પે જુઓ બધા કરતા સૌથી ઓછા મોછો તમે સરેરાશ જ્યારે કાઢશો ત્યારે સૌથી ઓછો ગ્રેડ પે ગુજરાતનો છે જ્યારે ગુજરાત ભારતનું સૌથી વિકાસશીલ રાજ્ય છે તો શું આ ક્યાં નો ન્યાય છે બધા આંદોલનો કરે છે અમે માનીએ છીએ પણ અમે તો ચાર વર્ષથી કરીએ છીએ તો આ વાત હું એગ્રી છું કે ભાઈ ઠરાવ કરવામાં વાર લાગે તમારે એની પ્રોસેસ હોય તો ચાર વર્ષ લાગે આ પ્રોસેસ કરતા ચાર વર્ષ લાગે સરકારને અમારી પહેલી હડતાલ થઈ ત્યારે સરકારે લેખિતમાં આપ્યું તું બીજી વાર લેખિતમાં આપ્યું ત્રીજી વાર લેખિતમાં આપ્યું તો અંદાજે વાર લાગે કેટલી ચાર ચાર વર્ષ ક્યાંય વાર ન લાગે સાહેબ અને આ તો આરોગ્યના પાયાના કર્મચારીઓ છે અમને જીવ બળે છે આજે ઠરાવને સમાધાન કરી દે પગાર વિસંગતતા દૂર કરી દે કાલે દરેક કર્મચારી હડતાલ છોડી અને કામે લાગી જશે ભાઈ અમારે હડતાલ કરવાનો મુદ્દો જ ક્યાં છે જો તમે અમારો પ્રશ્ન ન સાંભળો તો અમારે અહીંયા બેસવું પડે છે સાહેબ બાકી અમને અમારી નોકરી વાલી જ હોય પણ તમે અમને એક ઠરાવ અને સમાધાન કરી દો અમારા પહેલા મુદ્દાનું સોલ્યુશન લાવી દો કોઈને નહીં ચલો કરુણાજી મને એક સવાલનો જવાબ આપો કે પહેલાં જે આગળ પહેલો રાઉન્ડ હતો બીજો રાઉન્ડ હતો એમાં જોયું કે પ્રમુખ તરીકે જે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ એની એક્ટિવનેસ પણ જોવા મળતી હતી રણજીતસિંહ મોરી છે એ પણ ક્યાંક માર્કેટમાં જ્યારે આંદોલન ચાલતા હતા સ્પષ્ટપણે દેખાવા જોવા મળતા હતા ત્રણેક ત્રણેક દિવસ જેવો સમય થયો હવે લગભગ ક્યાંય એ ચહેરો દેખાતો નથી કારણ કે એ પ્રમુખ તરીકે છે તો બહુ સ્વાભાવિક છે જ્યારે હજારોની સંખ્યામાં આજે ડિટેન કરવામાં આવ્યા હોય તો ક્યાંક એમની હાજરી દેખાય રણજીતભાઈ મોરીને સવારથી ડિટેન કરી નાખ્યા છે આખો દિવસ એને બહાર આવવા જ નથી દીધા ક્યાં દેખાય મીડિયામાં ક્યાંથી કવરેજ આપે આશીષભાઈ અમારા મહામંત્રી છે એ દસ મિનિટ ખાલી બહાર આવ્યા ત્યાં તરત એમને ડિટેન કરી લીધા પછી બધા કર્મચારીઓને ડિટેન કરી લીધા હવે કર્મચારીએ તો રેલી કાઢી નહોતી ક્યાંય આવેદન આપવા બિચારો હજી ગેટ બે ગેટ નંબર બે સુધી પહોંચ્યો નહોતો ત્યાં બધાને ડિટેન કરી લીધા નાસ્તા કરતા હતા કારણ કે એમાં બીપી ડાયાબિટીસ વાળા હતા જેને ચા પીને દવાઓ લઈ હતી ત્યાંથી બહેનોને ભરવા મળ્યા હતા આ કેનું વલણ છે ઓકે મેડમ એક જવાબ મારે પણ જોયા છે કે લગભગ કેટલા આરોગ્યકર્મીઓ છે રાજ્યમાં

ટેકનિકલ ગણી અને પગાર વિસંગતતા દૂર થાય થાય ઠરાવ ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે અને આની ગામડાના લોકો જે હેરાન થાય છે ને એની જવાબદાર સરકાર રહેશે કર્મચારીઓ નથી કર્મચારીઓ કાલે જોડાઈ જાય જો આ ઠરાવ અને પગાર વિસંગતતા દૂર કરીને અમારા હાથમાં આલી દે અમે કાલે જ તે નોકરીઓ પર ચડી જાય એટલે આની જવાબદાર સરકાર છે કર્મચારી નથી મિલનભાઈ આપની પ્રતિક્રિયા બેનની વાત સો ટકા સાચી છે કે ભાઈ એમની જે માગણી છે એ વ્યાજબી છે અને સરકાર આ વિષંગતાઓ દૂર કરવી જ જોઈએ ખૂબ જ જરૂરી વસ્તુ છે પણ જે બેનને એક વસ્તુની ચોખવટ કરવા માગું છું કે જે આરોગ્ય કર્મચારીઓ જે છે એ હંમેશા નિર્દોષ જ હોય છે અને એ લોકોની માગણીઓ હંમેશા વ્યાજબી હોય છે પણ મેં જેમ પહેલાં કીધું કે ભાઈ દરેક આંદોલનની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈક ચાલકબળ હોય છે તો એમ જે તમારું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં ચાલકબળ તરીકે કોઈક રાજકીય પાસું જ્યારે ઉમેરાઈ જતું હોય છે ત્યારે રાજકીય રીતના હંમેશા તમારા નિવેડો જે છે એ લેટ જ આવતો હોય છે કારણ કે સરકારે એની અંદર રાજકીય પાસું શું છે અને બીજા રાજકીય લોકો કોણ એની અંદર ઇન્વોલ્વ છે એ વસ્તુ પણ એને જાણવી જરૂરી હોય છે અને એ જાણ્યા પછી જે લોકો કોઈક જાતનું નિવે નિવેદન આપી શકે અથવા તો ઠરાવ તમને આપી શકે ત્યાં સુધી તમને ઠરાવ ન આપી શકે તમારી માગણી સાથે હું સો ટકા સહેમત છું કે તમારી માંગણી વ્યાજબી છે અને સરકારે માનવી જ જોઈએ પણ ક્યાંક અટકતું હોય તો એ શા કારણે અટકેલું છે આનો ખુલાસો માગવો જોઈએ અને તમને જે ચાર વર્ષની અંદર સરકારે જે કંઈ પણ લેખિતમાં વસ્તુઓ આપેલી છે બરાબર છે અને એ જો સરકાર માન્ય ન કરતી હોય તો તમારી આગળ હાઈકોર્ટમાં જવા માટેનો કે સુપ્રીમ કોર્ટમાં જવા માટેનો રસ્તો ઓપન છે સુપ્રીમ કોર્ટનું એક નિવેદન એવું પણ છે નિવેદન તો નહીં પણ એક ચુકાદો એવો છે કે સમાન કામ સમાન વેતન તો આવી રીતના જો કોઈ પણ ક્યાંય પણ વિસંગતતી હોય તો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લઈ અને તમે હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં પણ તમે દાવો દાખલ કરી શકો છો જેથી તાત્કાલિક આ વસ્તુનો નિવેડો આવી શકે એમ છે ઓકે ઓકે ફરી એકવાર આપની પાસે આવીસ પ્રોફેસર આપની પાસે આવું છે એક બાબત મારી એ જાણવી છે કે બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે સરકાર પણ કોઈ પણ ડેટા જ્યારે આ પ્રકારના આંદોલન ચાલતા હોય ને તો એ ક્રોસ ચેકિંગ એ પણ કરતું હોય છે કે આંદોલનનું મૂળ ક્યાં છે કયા મુદ્દા છે કોણ કોણ એને ટેકો આપે છે શું રાજકીય કોઈ કનેક્શન છે કે કેમ અને અત્યારે તો જો વાત કરવામાં આવે તો ચૂંટણી પણ ક્યાંક નજીક છે અને આ વખતે બહુ સ્પષ્ટ છે કે ત્રિપાખિયા જંગને પણ જોવામાં આવે છે તમે આ મુદ્દાને કઈ રીતે જોવો છો સર નિહલ કરુણાબહેને કેટલીક વાત કરી એની સાથે આપણે સહમત છીએ કે એમનું આરોગ્ય ખાતું છે એ ગામડાથી લઈ અને શહેર સુધી લોકોની જે શુશ્રુષા છે જે સેવા છે એમાં ઘણી બધી મહત્ત્વની ફરજ બજાવતા હોય છે કોરોના કાળ દરમિયાન પણ એમણે સારી ફરજ બજાવી છે અને એ કોરોના વોરિયર તરીકેને એમને મહત્ત્વ પણ આપવામાં આવ્યું છે પરંતુ હવે જે આંદોલનોની અંદર એક નવું પરિમાણ જે ઉમેરાયું છે આપણે અગાઉ પણ વાત થઈ હતી કે આ પરિમાણ કંઈક અલગ પ્રકારનું છે અગાઉ શું છે કે જે કર્મચારીઓ છે એમના નેતાઓ અને સરકાર ઉપર વિશ્વાસ રાખતા હતા આ વખતે એમાંથી કંઈક જુદું જ છે કે સરકાર લેખિત આપે કે પરિપત્ર કરે કે એની પ્રોસેસ પૂરી કરી દે પછી જ અમે ઊભા થઈ જઈશું એ એ એક વલણ આવ્યું છે એટલું જ નહીં એમના નેતાઓ પ્રત્યે પણ એ લોકોને આશંકાઓ ઊભી થઈ છે એ આ વખતે પહેલી વખત છે જેમ કે આરોગ્ય કર્મચારીઓના રણજીતસિંહ મોરીએ આંદોલન સમેટાઈની જાહેરાત કરી દીધી હતી અને બીજા આ લોકોએ ચાલુ રાખવાનું કહ્યું એવી જ રીતે તમે મહામંડળના કર્મચારી જુઓ કે મહામંડળે જે મહામંડળે બે મહામંડળ છે એ જે મહામંડળે જે સમાધાન કર્યું પંદર માગણીઓ પછી જે સમાધાન કર્યું એના મહામંત્રીએ તો રાજીનામું આપી દીધું અને બાકીના બે હોદ્દેદારોએ સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ આટલું એટલું આપ્યું છે માટે અમે આમ કર્યું હતું એટલે કર્મચારીને એમને પ્રત્યે પણ એક આશંકા પેદા થઈ હતી એવી જ રીતે શિક્ષકોને પણ એમના એક હોદ્દેદાર પ્રત્યે આશંકા ઊભી થઈ હતી એટલે આ વખતનું જે નવું પરિમાણ એ ઉમેરાયું છે કે કર્મચારીઓ નથી સરકારનો વિશ્વાસ કરતા નથી એમના નેતાઓનો વિશ્વાસ કરતા અને એ આખું એક આંદોલનોની જે અત્યારે વંટોળ ઊભો થયો છે એમાં એક આ નવું છે હવે બીજી વાત કરીએ કે જે જે કર્મચારીઓ માત્ર આરોગ્ય કર્મચારીઓની વાત નથી જે કોઈ કર્મચારીઓ આંદોલન ઉપર છે એ લોકોએ એ વસ્તુ સમજવી જોઈએ કે ગમે એટલા ના હોય પરંતુ એમને જે પગાર ચૂકવાય છે એ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે એ જે ઈમારતોની અંદર બેસે છે એ કચેરીઓ પ્રજાના ટેક્સમાંથી બનેલી હોય છે અને એવા સંજોગોમાં પ્રજાને હાલાકી પડે પ્રજા બાનમાં આવે એવું એમણે કાંઈ ના કરવું જોઈએ બિલકુલ કરુણાજી કહેવા માંગતા હતા મારું કહેવાનું એવું હતું કે અમારી પાછળ કોઈ રાજકીય પક્ષ નથી કે જેના પુશઅપ કરવાથી અમે હડતાલો પાડતા હોય અથવા તો સમેટતા નથી બીજી વાત કે જેમ ભાઈએ કીધું કે ભાઈ તમને અગાઉ લેખિતમાં આપ્યું છે ને તમે કોર્ટમાં જઈ શકો શું અમે અમારી સરકાર પાસે માગી ન શકીએ અમારે કોર્ટમાં જ જવું પડે જે સરકારે અમને લખીને આપ્યું છે એની જ પાસે માંગીએ છીએ એમાં શું ખોટું છે અને તમે લખીને આપો છો તો અમે આ છેલ્લા પચીસ વર્ષથી ભાજપ આવે છે બરોબર છે હવે અમે માન સન્માન થી લાવ્યા હોય ને આપણે ભારતની ગુજરાતની ગુજરાત જનતા છીએ માન સન્માન થી બધા લાવેલા છે તો પછી અમે એની જ પાસે માગીએ છીએ જેણે અમને લખી આપ્યું છે આ ચોથી વાર એટલે જ પાડ્યું હતું અમે શરૂઆતમાં અમને થોડી ખબર હતી કે આ છેતાલીસ દિવસ લાંબુ થશે કે સુડતાલીસ કે અડતાલીસ દિવસ લાંબુ થશે અમને તેમ જ હોય ને કે સરકારે લખીને આપ્યું છે ભાઈ આપણે અલ્ટિમેટમ આપો તો થશે ત્રણ મહિના પેન્ડાઉન રાખ્યું ના થયું કરુણાબેન સરકાર બે વખત ઝૂકી અગાઉ એને તમારી સાથે સમાધાન માટે તમારા નેતાઓ સાથે તમારા નેતાઓએ પણ જાહેરાત કરી દીધી કે પતી ગયું છે ઝૂકી હોય તો જ હોય બીજી વખત કાલે જીતુ વાઘાણીએ જાહેરાત કરી પરંતુ કર્મચારી ઝૂકવા તૈયાર નથી આપવા માંગે છે સાહેબ બથાવ આપવા માંગે છે ના 4000 વચગાલાની ઉચક જાહેરાત કરે છે પરિપત્ર બહાર પડે ત્યાં સુધી બધું જ કહેવાય બધું જ કહેવાય પરિપત્ર તો અમને 4 વાર લેખિતમાં આપ્યું છતાં નથી પડ્યો સાહેબ તો કર્મચારી વિશ્વાસ કેમ કરે આ તો બધું છે અમે આ 48 દિવસ કે ભથ્થા માટે થોડી હડતાલ કરી છે અને અમારી પગાર વિસંગતા સરકારને ખબર છે કે અમે ટેકનિકલ છીએ અને બીજી કેડરો જે પંચાયત વિભાગની કેડર છે એનો તે સૌથી ઓછામાં ઓછો ગ્રેડ પે આરોગ્યનો છે તો પગાર વિસંગતતા જ્યાંથી શરૂ થઈ છે ત્યાંથી પૂરી કરી દે સરકારને ખબર જ છે અમે કંઈ નવું તો લાવ્યા નથી સાહેબ અને ભથ્થા તો લેવા માટે આટલી અડતાલીસ દિવસ થોડી હડતાળ કરી હોય સાહેબ અમારો પગાર વિસંગતતાનો એક જ મુદ્દો છે એ પૂરો કરી દે અમારે ક્યાં કઈ એવો વિરોધ છે કે નહીં જઈએ મિલનભાઈ આપની પાસે આવું છે

પણ મુદ્દો એવો હોય છે કે ક્યારેય કોઈ કાર્યકર્તાઓ અથવા તો નાના માણસો જે છે એ ક્યારેય રાજકારણનો કે રાજકીય વસ્તુનો ભાગ નથી હોતા પણ એમના જે નેતાઓ હોય છે તેમનું જે મોડી મોડી મંડળ જે હોય છે એ સંગઠનના જે વડા હોય છે એ ક્યાંક ને ક્યાંક એ લોકો રાજકીય રીતના સંકળાયેલા હોય જ અને સો સો ટકા હોય જ અને એ રાજકીય લોકો જે સંકળાયેલા છે અને એ જ આ લોકોને ઘણી વખત ગેરમાર્ગે દોરતા હોય છે કે આ તમે આ રીતના કરો આ રીતના ન કરો બરાબર છે અને આના હિસાબે જ સામાન્ય માણસો જે છે તે વધારે હેરાન થતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આખી જે વસ્તુ છે એની અંદર સામાન્ય કર્મચારીઓનો ક્યાંય વાક જ નથી પણ એમના જે પ્રમુખ છે કે મહામંત્રી છે કે એમનું જે મંડળ જે છે એ લોકોનું જે સંચાલન કરે છે એ સંચાલન કરતાઓનો ક્યાંક ને ક્યાંક મને ફોલ્ટ દેખાઈ રહ્યો છે કે એ લોકો પોતાનું મંડળનું સંચાલન કરવામાં કાં ઉણા ઉતરે છે અથવા તો રાજકીય રીતના કંઈક એની અંદર મિલીભગત છે આવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે બાકી જો આ જો રાજકીય વસ્તુ ન હોત તો આટલું લાંબુ ખેંચાય નહીં એ વાત સો છે

એનો પગાર આપવા એગ્રી છે અને ઝીરો કિલોમીટરે પીટીએ આપવા એગ્રી છે પણ પગાર વિસંગતતાનો જે મુદ્દો કરુણાબેન પહેલા એવું હતું કે 15 માંગણી હોય એમાંથી 5 માંગણી સ્વીકારાઈ જાય તો કર્મચારીને સંતોષ થઈ જતો તો હવે 3 માંગણી હોય તો 100% સ્વીકારાય જોઈએ સાહેબ અમારી 3 નોતી અમે 3 તો સરકારના કેવા પ્રમાણે આવ્યા બાકી અમારી 13 માંગણી હતી એમાં સરકારે કીધું કે તમારી આ 3 સ્વીકારી એટલે અમે 3 માં આવ્યા પછી એણે કીધું તમને ટેકનિકલ ગણીને આપીએ તો અમે ટેકનિકલ માં આવ્યા ઈ ખુદ સ્વીકારતી હતી અમે ટેકનિકલ છીએ અત્યારે હવે અમે એવું કીધું કે ભાઈ ટેકનિકલ ગણિત કરી દો તો હવે એ સ્વીકારવા તૈયાર નથી કે ટેકનિકલ છીએ હકીકતે અમારી દરેક કામગીરી ટેકનિકલ છે અમારા લેટરમાં લખેલું છે તે વધુને વધુ ક્યાંક ગુચવાડા ભર્યો થતો જાય છે પણ એક બાજુ સરકાર એના પ્રયાસ કરે છે અને આ બાજુ જે આંદોલનકારીઓ છે તે પણ એ મુદ્દે મથી રહ્યા છે હવે જોવાની બાબત એ છે કે આ મુદ્દે સમાધાન ક્યારે થશે ઉકેલ ક્યારે થશે અને સૌથી મોટી રાહત જે દર્દીઓ છે પ્રાર્થના એને રાહત થાય કારણ કે ગ્રામજનો હેરાન થાય છે ગામડાના દર્દીઓની તે ખૂબ જ મથી કરુણાજી મિલન ખીરા પ્રફુલ ત્રિવેદી સર આપ જોડાયા આપશો નો ખુબ ખુબ આભાર હાલ આપણે એક બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે બીજા મુદ્દા પર વાત કરીશું પાંજરાપોળના સંચાલકો કેમ વિપર્યા